માધાપર પોલીસ ચોકી સામે આવેલ પુલ નીચેથી વહેતી ગટરમાં ડૂબતા યુવાનનો સ્થાનિક લોકોએ બચાવ્યો જીવ. માધાપર પોલીસ ચોકી સામે આવેલ પુલ નીચેથી વહેતી ગટરમાં ડૂબતા એક યુવાનને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો. માધાપરના સામાજિક અગ્રણી પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અવાજ આવતા તેમણે પુલ નીચેથી વહેતી ગટર તરફ નજર કરી ત્યારે એક યુવાન ગટરના પાણીમાં ડૂબી રહ્યો હતો. તેમણે તાત્કાલિક નજીકમાં આવેલા પાઠ હનુમાનજી મંદિરના પૂજારીને સાથે લઈ રસ્સા વડે યુવાનને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 2 કલાકથી ગટરના પાણીમાં ફસાયેલા યુવાનનો જીવ બચાવાયો હતો. અગાઉ પણ એક વ્યક્તિનું ગટરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને 2 ગાય પણ આ ગટરમાં ફસાઈ ગઈ હતી. સવારે કોઈ ભંગાર એકત્ર કરતો શ્રમજીવી નીચે ઉતર્યો હતો અને ત્યારબાદ તે ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ગટર માટે ભુજના ધારાસભ્યએ 10 લાખની ગ્રાન્ટ પણ ફાળવી છે. હવે નવાવાસ ગ્રામ પંચાયત આવી કોઈ ઘટનામાં કોઈનું મૃત્યુ થાય અને ત્યારબાદ કામગીરી કરે તેવું લોકોને લાગી રહ્યું છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. એટલે સવારે લગભગ 10:30 જેવો ટાઈમ થયો છે. મારું ઓફિસની અંદર કામ પૂર્ણ કરી અને હું આ બારે નીકળ્યો, અહીં જ આ પુલ ઉપર આવ્યો અને આગળ અમારો અશોક વાટિકા ઉપર ચક્કર મારા નીકળ્યો ત્યારે અવાજ આવ્યો, મને અધવચ્ચે જ પુલ ઉપર પહોંચ્યો હતો કે બચાવો એમ અવાજ આવ્યો. એટલે મને ત્યાં થોડીક વાર માટે ખચકાણો, એટલે આજુબાજુ જોયું તો કાંઈ દેખાણો નહીં. તો વળી થોડીક વાર લગભગ 1 કે 1.5 મિનિટની અંદર પાછો અવાજ મળ્યો કે મને બચાવો એમ. એટલે મારું ધ્યાન ગયું એટલે મેં કીધું ચાલો શું છે, તો બધું ચેક કરતો છે પુલ પાસે ગયો અહીંયાથી છેટર, તો ત્યાં પુલની નીચે એક માણસ હતો, એ મને જોઈ ગયો હશે કે જે હશે એ કે અવાજ કરતો હતો અને કૂતરું પણ થોડું થોડું ભસતું હતું. એટલે ત્યાં જઈને જોયું તો એક માણસ ત્યાં ડૂબેલો હતો અને ખાલી માથું જ દેખાતું હતું, અવાજ આવો બચાવો એમ કરતો હતો. એટલે તરત જ હું આવ્યો અને પાટણમાં જે બાવાજી છે એને મેં કીધું આપણે ઓફિસમાં જઈને રસો ઉપાડો, એક ભાઈ કોઈ કદાચ ડૂબે છે ને આપણે એને બચાવવા જવાનો છે. તો તરત જ બાવાજીએ ઓફિસમાંથી રસો કાઢ્યો, મારી ગાડીથી જ અમે પુલ ઉપર ગયા. પુલ ઉપર ગયા એટલે તરત જ માણસોની મદદ અમને મળી ગઈ. અમે 2 જણા ઊભા રહ્યા, હું અને બાવાજી, કે ભાઈ આમાં નીચે માણસ છે, તમે નીચે જાઓ, રસો મૂકી છે એમ. તો 8-10 માણસો તરત જ બ્રેક કરીને તરત જ નીચે ઉતરી ગયા અને 8-10 માણસોથી 1-2 વખત ટ્રાય કરી પણ છટકી ગયો પાછો. એક બે વખત ડૂબકી ખાધી અને બેચારાએ, પછી છતાંય બધા ઘણા બધા માણસો હતા ઉપર પણ હાણસો થયા અને રસ્સાથી બીજો એક રસો મૂક્યો અને રસ્સાની મદદથી એ ભાઈને અમે બારે ખેંચ્યો અને એ ભાઈનો જીવ બચાવ્યો છે. હવે એ વ્યક્તિને જ્યારે બારે આવ્યા ત્યારે મેં પૂછા કરી ત્યારે લગભગ 50% જેવા બેહોશ જેવા છતાં એને કીધું કે હું ભંગાર ગોતવા માટે ગયો, લપસી ગયો હતો અને 2 કલાકથી અંદર ગટરમાં હતો એમ. એટલે આ બાબતની રજૂઆત તો ઘણી વખત થઈ ગઈ છે. છેલ્લે હમણાં લાસ્ટ ગ્રામસભા હતી ત્યારે અહીંના આજુબાજુના વિસ્તારના ભાઈઓએ પણ ગટર વિશે પણ ચર્ચા કરી ત્યારે સરપંચશ્રી એવો જવાબ આપ્યો કે આ બાબતના ટેન્ડરો અમે બહાર પાડ્યા છે પણ કોઈ ટેન્ડર લેતું નથી, સ્વીકારતું નથી. પણ મને એવું નથી લાગતું કે કોઈ કામની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોય. જસને સાદી મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા સમાજ ગાંધીધામ અંજાર તાલુકો આયોજિત 4th શમુશાદી મધ્ય કચ્છ ખલીફા સમાજ દ્વારા આયોજિત 4th શમુશાદીના મુબારક મોકા ઉપર તશરીફ લાવવા આપને તહે દિલથી દાવત આપવામાં આવી છે. ખુશીના મુબારક મોકા પર તશરીફ લાવી દુઆએ ખેર ફરમાવશો. 4th શમુશાદી તારીખ 27/2020 ગુરુવાર તારીખ 2 સવારે 10 કલાકે અંજાર મુકામે રાખેલ છે. તો આ ખુશીના મોકા પર આપ સપરિવાર તશરીફ લાવી શાદીની રોનકમાં વધારો કરશો. નિકાહ પઢાવશે સૈયદ પીર કાસમસા અભામિયા, સિનોગ્રાફ વાળા, ખુશાલીના પ્રસંગો. તિલાવટે કુરાન શરીફ સવારે 9:30 કલાકે સૈયદ પીર અનવર શાહ બાપુ, નિકાહ ખવાની સવારે 11 કલાકે, સ્વાગત પ્રવચન સવારે 11:30 કલાકે, આમંત્રિત મહેમાનોનું સ્વાગત સવારે 12 કલાકે, વિદ્યાર્થીઓનું સન્માન બપોરે 12:30 કલાકે, દાવતે આમ બપોરે 1 કલાકે, વિદાય બપોરે 3 કલાકે. નમ્ર નિવેદન, દુલ્હા દુલ્હન પક્ષવાળાઓએ નિકાહના દિવસે નિકાહ સ્થળે સમયસર સવારે 9 કલાકે હાજર થવાનું રહેશે. આવનાર મહેમાનોએ કારોબારી સભ્યો સાથે કાર્યકરોને સહકાર આપવા વિનંતી છે. સમુશાદીના સ્થળે કાઉન્ટર ટેબલ ઉપર યથાશક્તિ ઉદાર દીવે રોકડામાં ફાળો નોંધાવવા સમાજના ભાઈ બહેનોને વિનંતી. નિમંત્રક મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા સમાજ, સમુશાદી કમિટી, સમુશાદી સ્થળ નાની નાંગલપર ગેટની સામે જનરલ હોસ્પિટલની બાજુમાં
અંજાર મુંદ્રા રોડ અંજાર કચ્છ. ભીખાભાઈ આઈ ખલીફા પ્રમુખ શ્રી અંજાર તાલુકા મુસ્લિમ ખલીફા સમાજ. બાપાલાલ સુમારભાઈ ખલીફા અધ્યક્ષ શ્રી ચોથી શમુ શાદી. હાજી અહમદ એફ ખલીફા ઉપપ્રમુખ અંજાર તાલુકા ખલીફા સમાજ. લતીફ આર ખલીફા પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા મુસ્લિમ ખલીફા સમાજ.